વિષય આસપાસ પાઠ 19 આપણા સાથી છતના પંખામાંથી ટકટક અવાજ આવ્યો હતો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પંખા સાથે એક પક્ષી અથડાણું એટલે એને ઈજા થઈ. પીટરે તરત જ ઊભાથી પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. પંખા સાથે અથડાયું એટલે પંખી પીડાતું હતું, એને દુઃખ થતું હતું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. નવજોત અને હરભજન નામનો છોકરો ઝડપથી વાટકામાં પાણી લઈ આવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીને પાણી પીવા માટે એની ચાંચ આગળ પાણી ભરેલો વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. બધાએ જોયું. પંખી ઉડવાની મથામણ કરતું હતું. પાણી પીધું એટલે થોડુંક એને ભાનમાં આવ્યું એટલે એ ઉડવાની મથામણ કરતું હતું. થોડી જ વારમાં પંખી ઉડી ગયું. તાકાત આવી એનામાં એટલે થોડી વારમાં ઉડી ગયું. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બીજા દિવસે બાળકો શાળાએ ગયા ત્યારે એ લોકોએ વર્ગખંડમાં એટલે ક્લાસમાં એક પંખીને ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. એ લોકોને જાણવું હતું કે આ પંખી ખાલી ઈજા થઈ હતી એ જ છે કે બીજું છે. એટલે વિદ્યાર્થીઓએ પંખો જલ્દીથી બંધ કરી દીધો અને પંખીને જોવા માટે તાળીઓ પાડવા માંડ્યા. યાદ કરો અને લખો. એકમની વિગતને આધારે નીચે આપેલ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. પંખી ઉડી ગયું. તો આપણે જે વાંચ્યું એમાં છેલ્લું વાક્ય આવે છે એટલે એને 5 નંબર આપીશું. બીજું વાક્ય છે, પંખીને પંખાથી ઈજા થઈ હતી. તો એ આપણે વાંચ્યું અત્યાર સુધીમાં, એમાં પહેલું વાક્ય આવેલું છે એટલે આપણે એને 1 નંબર આપીશું. પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો એ આપણે વાંચ્યું, એમાં 3 નંબર આવે છે એટલે 3 નંબર આપીશું. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું એ આપણે જે ફકરો વાંચ્યો એમાં 4 નંબરમાં આવે છે એટલે 4 નંબર આપીશું. નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા એ વાક્ય ફકરામાં બીજા નંબરે આવે છે એટલે એને 2 નંબર આપીશું. શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. શંકર ખૂબ જ ખુશ છે કારણ કે તેના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય એટલે કે નવરાશની પળ તેમની પાછળ એટલે બચ્ચાની પાછળ પસાર કરવા લાગ્યો. એની સાથે રમાડે છે. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઊઠી ગયો. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું બિલાડી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. એક વહેલી સવારે શંકરે જોયું તો બિલાડીનો રડવાનો અવાજ આવતો હતો એટલે એ ઊઠી ગયો. વાડા તરફ ગયો. એણે જોયું તો બિલાડી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. એક બચ્ચું ખોવાયું હતું. 4 બચ્ચા હતા એમાંથી એક ખોવાઈ ગયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બહેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકર વાડાની બહાર ગયો. એણે જોયું કે એની બહેન માલિની એક બચ્ચું જે ખોવાયું હતું એને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી.
બચ્ચા સાથે માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. બચ્ચાને જોઈને રડતી બંધ થઈ ગઈ. વિચારો અને કહો, બિલાડીનો અવાજ કેવો હોય છે? બિલાડી મ્યાવ મ્યાવ કરે છે. તમને કયા પ્રાણી ગમે છે? કેમ? મને કૂતરો, બિલાડી, ઘોડો, ગાય, ભેંસ ગમે છે, કારણ કે તેઓ આપણને મદદરૂપ થાય છે. મીનુની ગાય. મીનુને ગાય છે, એટલે કે મીનુએ ટૂંકમાં ગાય પાળી છે. ગાયનું નામ ગંગા. ગાયનું નામ ગંગા છે. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતર લઈ જાય છે. મીનુ ગંગાને ચરાવવા માટે રોજ ખેતરે લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. એક દિવસ ગંગા ખેતરથી આવતી હતી ત્યારે ઝડપથી આવતું સ્કૂટર ગંગા ગાય સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ. પગને ઈજા થઈ એટલે વાગ્યું. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. પગમાં જ્યાં વાગ્યું, ઘા એટલે જ્યાં વાગ્યું ત્યાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. વિચારો અને કહો, મીનુના કુટુંબના લોકો શું કરશે? જવાબ છે, મીનુના કુટુંબના લોકો ગંગાના પગને પાણીથી સાફ કરશે અને પછી એના પર કોઈ દવા લગાવશે. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. ચંદુ ધોબીએ ગધેડો પાળ્યો છે. ગધેડો એના ઘણા કામ કરે છે. ચિત્રો જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. ચાર ચિત્રો આપ્યા છે. પહેલું ચિત્ર છે, એમાં ચંદુ એના ગધેડાને નવરાવે છે. તો એમાં લખશું આપણે, ચંદુ તેના ગધેડાને નવડાવે છે. બીજું ચિત્ર છે, એમાં ચંદુ તેના ગધેડાને ઘાસ ખવડાવે છે. તો આપણે લખીશું, ચંદુ તેના ગધેડાને ખાવા માટે ઘાસ આપે છે. ત્રીજા ચિત્રમાં ચંદુ તેના ગધેડાને પાણી પાય છે. તો આપણે લખીશું, ચંદુ તેના ગધેડાને પીવા માટે પાણી આપે છે. ચોથા ચિત્રમાં ચંદુ તેના ગધેડાને ફૂલોથી શણગારે છે. આપણે લખીશું, ચંદુ તેના ગધેડાને ફૂલોથી સજાવે છે. વિચારો અને લખો, તમારા ઘર કે પડોશમાં કોઈના ઘેર પાલતું પ્રાણી છે? કયું? હા, મારા ઘેર એક પાલતું કૂતરો છે. બીજો પ્રશ્ન, તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? જવાબ, મેં મારા પાલતુ કૂતરાને ટોમી નામ આપ્યું છે. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ, પહેલું છે, ભૂખ્યું હોય તો તમે શું કરો? તો તમે કૂતરો પાડ્યો છે તો હું તેને દૂધ અને બિસ્કિટ આપું છું. બે, કોઈ એને ખીજવે. કોઈ એને ખીજવે તો તમે શું કરો છો? તો કે હું તે વ્યક્તિને ખીજવવાની ના પાડું છું. ઈજાગ્રસ્ત થાય તો હું તેને પાલતુ પ્રાણીઓના ડૉક્ટર પાસે લઈ જાઉં છું. ચોથું છે, ઠંડી કે ગરમી અનુભવે તો? ઠંડી અનુભવે ત્યારે ધાબળામાં લપેટું છું. યાદ કરો અને લખો, ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે, ખૂટતી વિગત લખો. પહેલું ખાનું છે પ્રાણીનું નામ, બીજું ખાનું છે આપણે તેને કેમ રાખીએ છીએ, રાખવાનું કારણ. ટૂંકમાં પ્રાણીમાં છે પહેલું કૂતરો, તો આપણે એને શું કામ રાખીએ છીએ? તો કે તે આપણા ઘરની ચોકી કરે છે. બીજું છે ગાય, તો એનો ઉપયોગ કેમ રાખીએ છીએ? તો કે આપણને દૂધ આપે છે. બળદ, એનો ઉપયોગ તો કે ગાડું ખેંચે છે, ખેતી કામમાં આવે છે ટૂંકમાં. બિલાડી, તે ઉંદર ખાઈ જાય છે ઘરમાં હોય તો, એ આપણું કામ કરે છે. મરઘી શું કામમાં આવે છે? તો કે તે ઈંડા આપે છે. માછલી, તે આપણને જોવી ગમે છે એટલે આપણે ઘરમાં રાખીએ છીએ. આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ,
હવે આપણે એને કેમ રાખીએ છીએ એ ખાનામાં આપ્યું છે કે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ અને આપણે પ્રાણીનું નામ લખવાનું છે. તો કયા પ્રાણીને આપણે ખૂબ પસંદ કરીએ છીએ? તો કે સસલું, મધમાખી પ્રાણીનું નામ. આપણે તેને કેમ રાખીએ છીએ? એ આપણને શું કામમાં આવે છે, ઉપયોગમાં આવે છે? તો કે તે આપણને મધ આપે છે.